नमस्ते मित्रों, गया समय आपणे विभाग डी में प्रश्न क्रमांक 32 नी चर्चा करी हती। हवे 32मा प्रश्न में आपणे कह्युं हतुं के अकारांत, पुल्लिंग अने नपुंसकलिंग एटले के झन्ना रूपो पुल्लिंगमां अने नपुंसकलिंगमां फलना रूपो, અને એમાંથી એ પ્રશ્ન ક્રમાંક 32 પૂછાશે એ રૂપો પ્રમાણે। હવે એનો ક્વેશ્ચન કેવો પૂછેલો હશે તો એ જોઈએ। તો જો 32મો પ્રશ્ન કરીને મેં અહીંયા લખ્યું છે કે અધોદત્તેભ્યઃ નામ રૂપેભ્યઃ પંચમી વિભક્તેઃ એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત। અહીંયા આપણને પંચમી વિભક્તિ એકવચનનું રૂપ માંગ્યું છે, પણ અહીંયા આપણે જે સાત વિભક્તિમાં પછી એકવચન, દ્વિવચન અને બહુવચન, તો કોઈ પણ વિભક્તિ એમાંથી આપણને પૂછી શકે છે। હાલ આપણે ઉદાહરણ રૂપે પંચમી વિભક્તિ એક વચન લખીને ઉદાહરણ લીધું છે। હવે જુઓ તમે, તો આપણે એ કર્યું તો એના ઓપ્શન આમાં આપણે ચોઇસ કરવાની આવશે। કૌંસમાં વિકલ્પો આપેલા હશે અને આપણે એમાંથી ચોઇસ એટલે કે પસંદ કરવાનો રહેશે ઉત્તર। તો જોઈએ આપણે કે લોકાત લોકસ્ય લોકેભ્યઃ, લોકાત લોકસ્ય લોકેભ્યઃ આવા ત્રણ વિકલ્પ આપ્યા। હવે આપણે જન્ના રૂપો જોયા હતા અને જન્ના રૂપો મેં અહીંયા આ રીતે લખેલા હતા, તો જન્ના રૂપોમાં આપણે, હું તમને સીધું કહું હાલ તો, કારણ કે એક વચનમાં તમે જુઓ કે જનહ, જનમ, જનેન, જનાય, જનાત, જનાત એટલે પંચમી વિભક્તિ એક વચનમાં જનાત શબ્દ આવ્યો। તો અહીંયા આપણે જોયું કે લોકાત જન્ના રૂપો પ્રમાણે લોકના રૂપો થાય, અકારાંત છે એટલે લોકાત, તો પંચમી એક વચન માગેલું છે અને પંચમી એક વચનમાં લોકાત જવાબ આવશે। હવે મિત્રો, બીજા વિકલ્પોની પણ ચર્ચા કરી લઈએ, કારણ કે આમાં કોઈ પણ પૂછી શકે છે, આ તો આપણે ઉદાહરણ લીધું છે। અહીંયા જો હવે લોકસ્ય, હવે હું લાઈનમાં એ પ્રમાણે એક વચનમાં જોતો હતો, જો વિભક્તિ પ્રમાણે, તો લોકાત પછી તરત જ ષષ્ઠી એક વચનમાં લોકસ્ય, તો લોકસ્ય આપણે જોઈએ કે અહીંયા ષષ્ઠી વિભક્તેઃ એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત એવી સૂચના મળે ત્યારે આપણે લોકસ્ય જવાબ લઈ શકીએ। હવે લોકસ્ય એટલે એવા આકારાંતનું કોઈ પણ નામ હોય, એ જ નપુંસકલિંગનું પણ હોય, તો એ પ્રમાણે આપણે એ લેવાનું થશે એવા પ્રત્યયમાં। હવે જુઓ તમે કે લોકેભ્યઃ, હવે લોકેભ્યમાં તમે જુઓ કે લોકેભ્યઃ એટલે ચતુર્થી પંચમી બહુવચન રૂપ થાય છે, જનેભ્યઃ જનેભ્યઃ ચતુર્થી પંચમી બહુવચનમાં જનના રૂપોમાં જનેભ્યઃ અને નપુંસકલિંગમાં પણ ફલના રૂપોમાં ફલેભ્યઃ ફલેભ્યઃ, તો ચતુર્થી પંચમી બહુવચનમાં આવા પ્રકારનો રૂપ બનતું હોય છે નામનું। તો આપણે અહીંયા સૂચના કરવી હોય છે એના માટે કે ચતુર્થી અથવા પંચમી જે આપ્યું હોય વિભક્તે બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત, જ્યારે આવી સૂચના મળે ત્યારે આપણે આવો જવાબ લઈ શકીએ। હવે આપણે જોયું કે આ ત્રણ વિકલ્પો સાથે આપણે ચર્ચા કરી, હવે એની પછી તરત જ 33મો પ્રશ્ન જે આવવાનો, અને 33મા પ્રશ્નમાં મેં તમને કહેલું કે એમાં આપણને એવું કહ્યું છે કે આકારાંત સ્ત્રીલિંગ અને ઇકારાંત હ્રસ્વ ઇકારાંત અને દીર્ઘ ઇકારાંત સ્ત્રીલિંગના નામો પૂછવા, પણ અહીંયા આપણે ઇકારાંતમાં જે મુનિના પુલ્લિંગના રૂપો આવતા હશે એની પણ ચર્ચા કરીએ, પછી ઉકારાંતમાં ભાનુ પુલ્લિંગના રૂપો આવતા હશે એની પણ ચર્ચા કરીએ, ભૂમિના રૂપો છે, નદીના રૂપો છે, તો આ બધા ઇકારાંતના અને ઉકારાંતનું લઈને આપણે થોડી એના ઉપર વિશેષ ચર્ચા કરીશું, જેના કારણે 33મા પ્રશ્નમાં પણ આ જ રીતે એ સૂચના હશે, કોઈ પણ વિભક્તિ માગેલી હશે અને આ રીતે એ સૂચના અનુસાર આપણે વર્તવાનું હશે। અને હા, કે એને પણ કૌંસમાં વિકલ્પો આપેલા હશે ને એમાંથી આપણે શોધવાના રહેશે। હવે જો મિત્રો, બોર્ડ ઉપર મેં એ 33મા પ્રશ્ન માટે 32 પછી 33મો પ્રશ્ન જે નામ પદ વિભક્તિનો જે આવવાનો છે એ તમારી સામે, કે કયા નામો આપણે યાદ રાખવા, કયા નામોના રૂપો એમ કે યાદ રાખીશું, તો એ મેં તમારી સામે લખ્યા છે। હવે જો તમે કહીએ બાલા, એટલે બાલા પ્રમાણે આપણે કોઈ પણ આકારાંત સ્ત્રીલિંગ નામ બનાવી શકીએ, તો આકારાંત સ્ત્રીલિંગમાં દાખલા તરીકે લતાના રૂપો તમે જુઓ કે ધોરણ 9ના પુસ્તકમાં આપેલા છે, તો એ લતાના રૂપો એક્ઝેક્ટ આવા જ હોય,
તો એ જ રીતે આ બાલાના રૂપો છે એ રીતે મક્ષિકાના સાધિકાના મનોદશા મુદ્રિકા શ્યાલા માલા કન્યા નિશા સીતા જેની પાછળ આ બોલાય એ બધાના રૂપો આ પ્રમાણે બનશે બાલાના રૂપો પ્રમાણે. હવે અહીંયા કોઈ પણ સૂચના મળે આપણને તો એ પ્રમાણે જો આકારાંતનું નામ કૌંસમાં આપેલું હોય તો એ વિભક્તિ પ્રમાણે આપણે બાલાના રૂપોને આધારે લઈ શકીએ. હવે એ જ પ્રમાણે અહીંયા ઇકારાંત મેં લખ્યું ભૂમિ સ્ત્રીલિંગ, તો ભૂમિના રૂપો પણ તમે જુઓ કે બધા જ લખ્યા મેં અહીંયા સાત વિભક્તિના, એકવચન દ્વિવચન બહુવચન, અહીંયા પણ એકવચન દ્વિવચન બહુવચન. તો આપણે આ રીતે યાદ રાખવાનું થશે. પછી આપણે શીખીએ કે યાદ રાખવાનું બહુ થતું નથી કારણ કે અમુક કોમન વિભક્તિ અમુક એક્ઝેક્ટ બધી સેમ જ હોય છે, તો એ પણ હું તમારી સામે ચર્ચા કરું. તો આ રૂપો તમે જુઓ કે ભૂમિ ઇકારાંત સ્ત્રીલિંગ. હવે ઇકારાંતમાં તમે જુઓ કે આવા બીજા નામો હોઈ શકે કે વૃષ્ટિ સંહતિ હાનિ મતિ રાત્રિ ગતિ પ્રીતિ શક્તિ નીતિ, તો આવા બધા નામોના રાત્રિ પ્રમાણે એટલે કે ભૂમિ પ્રમાણે નામ બનશે. તો આપણે કોઈ પણ નામ ઇકારાંતનું આવું સ્ત્રીલિંગમાં મૂકેલું હોય તો બધાના પ્રત્યે આ પ્રમાણે જ હોય, એમાં કોઈ બીજું ચેન્જ હોય નહીં મિત્રો. તો આ પ્રમાણે ભૂમિ યાદ રાખીશું તો એની સાથે સાથે બીજા યાદ રહી જાય એવા જ પ્રકારના નામો. એના પછી આપણે નદીની વાત કરીએ તો નદીના રૂપો એક પ્રકારે એવા થાય છે, તો એ પણ મેં સાઈડ ઉપર થોડા લખ્યા છે. અને નદી પછી આપણે એ જ પ્રમાણે મુનિના રૂપો ભાનુના રૂપો એ પણ જોઈએ. તો દાખલા તરીકે અહીંયા આપણે જોઈ લઈએ કે અહીંયા કોમન શું આવશે એ હું તમને કહી દઉં કે તમે જુઓ કે એક આ વસ્તુ છે, મેં તમને અકારાંતમાં પણ કહ્યું હતું આગળ જે ચર્ચા કરી એમાં કોમન વિભક્તિની ચર્ચા કરી હતી કે જે એક સમાન બધામાં લાગુ પડશે એટલે આપણે બહુ તૈયાર કરવાનું રહેતું નથી. તો જો અહીંયા તમે જુઓ પછી નદીના રૂપો હોય તો અહીંયા પણ જો દેખાતું હોય તો ના દેખાતું હોય તો ને એ જ પ્રકારના રૂપો છે. હવે તમે બાલમ ભૂમિ નદી અને જનના રૂપો આપણે લખ્યા હતા તો જન્મ ફલના રૂપોમાં ફલમ, તો બધા જ મ પ્રત્યયવાળી વિભક્તિ દ્વિતીય વિભક્તિ એક વચન સેમ થશે. મુનિ હોય તો મુનિમ, ભાનુ હોય તો ભાનુમ, ધેનુ હોય તો ધેનુમ, તો લતા લતામ બાલમ, તો આ બધા જ આ પ્રકારના જે નામ બને તો બધા જ દ્વિતીય એક વચનમાં. એટલે દ્વિતીય એક વચન તૈયાર કરવાનું રહેતું જ નથી કે આ જ પ્રકારનું એક રૂપ હોય મ લાગેલો હોય અને આપણે એને દ્વિતીય એક વચન કહી શકીએ. મિત્રો એના પછી તમે જુઓ કે આ ત્રણ તૃતીય ચતુર્થી પંચમી દ્વિવચન, તૃતીય ચતુર્થી પંચમી દ્વિવચન એમાં બધા જ સેમ, બધા બાલાભ્યામ પેલામાં પણ જનભ્યામ આપણે જોયું હતું જનના રૂપોમાં, ફલના રૂપોમાં ફલાભ્યામ જનાભ્યામ બાલાભ્યામ, ભૂમિના રૂપોમાં ભૂમિભ્યામ, અને ત્રણ વિભક્તિ પાછી તૃતીય ચતુર્થી પંચમી દ્વિવચન બધા જ રૂપોમાં. નદી હોય તો નદીભ્યામ, મુનિ હોય તો મુનિભ્યામ, ભાનુ હોય તો ભાનુભ્યામ, આ બધાએ ભ્યામ પાછળ લાગેલો હોય કોઈ પણ નામની તો એ બધા જ હશે તૃતીય ચતુર્થી પંચમી દ્વિવચન. કોઈ પણ નામમાં જનાભ્યામ બાલાભ્યામ ભૂમિભ્યામ નદીભ્યામ મુનિભ્યામ ભાનુભ્યામ ધેનુભ્યામ આ રીતે ભ્યામ ભ્યામ વાળા જેવો લાગ્યા તો દરેક નામમાં એ વિભક્તિ ઓળખવી હોય તો તૃતીય ચતુર્થી પંચમી દ્વિવચન જ હોય તો એ તૈયાર કરવાનું રહેતું નથી મિત્રો. ખાલી એક વખત ચોક્કસ યાદ રાખવાનું છે. તો તમે જો કે આ ત્રણ થયા અહીંયા, એ આ ત્રણ અહીંયા થયા અને આ ત્રણ એ રીતે અહીંયા થયા દ્વિવચન, તૃતીય ચતુર્થી પંચમી દ્વિવચન. એ રીતે મુનિના રૂપો હોય તો ધ્યાન રાખજો અહીંયા મુનિભ્યામ 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 એ રીતે જ આવશે. ભાનુના રૂપો હોય ભાનુભ્યામ ભાનુભ્યામ ભાનુભ્યામ, તો તમે મિત્રો જોઈ શકો છો કે તો દ્વિતીય એક વચનમાં સેમ થઈ જાય બધા જ નામ આપણે જોયું દ્વિતીય એક વચનમાં. એ જ રીતે તૃતીય ચતુર્થી પંચમી દ્વિવચન, તૃતીય ચતુર્થી પંચમી દ્વિવચન એ બધા જ નામોમાં ભ્યામ 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 લાગેલો હશે
तो आ विभक्ति क्यों तैयार करवानी रहे आपणे एक वर्ष एक तैयार हो एटले एना लीधे बधी आवड़ी जाए बधा ज नाम कहेवानो मतलब के बीजा बधा नाम ए प्रमाणे बनता होय छे अने एक ज होय छे आपणे जोयुं तो ए प्रमाणे आपणे याद राखवानुं थशे। हवे एना पछी मित्रो हुं त्रीजी एक विभक्तिनी वात करुं के तृतीया विभक्ति। हवे तृतीया विभक्तिमां शुं छे के तृतीया बहुवचन। तृतीया बहुवचन में बधाए मैं हाल जे लख्या छे बधा एक ज छे। हाल जे मैं लख्या 33मा प्रश्न माटे तमारे तृतीया बहुवचन सेम ज छे। तमे जो के यो तृतीया बहुवचन बालाभिहि ध्यान राखजो बालाभिहि भूमिना रूपमां तृतीया बहुवचन भूमिभिहि। मित्रों जोजो ध्यान राखजो तैयार करवानुं रहेतुं नथी हुं ए रीते तमने कहुं छुं કે તૃતીયા બહુવચનમાં બાલાભિહી એ જ રીતે ભૂમિના રૂપમાં ભૂમિભિહી નદીના રૂપમાં નદીભિહી મુનિના રૂપમાં મુનિભિહી ભાનુના રૂપમાં ભાનુભિહી ધેનુના રૂપમાં ધેનુભિહી આ જેટલા 33મા પ્રશ્નમાં પૂછી શકાય એવા છે એ બધા જ નામોમાં તૃતીયા બહુવચનમાં ભિહી પ્રત્યય લાગેલો છે। ध्यान रखो बाला भीही भूमि भीही नदी भीही मुनि भीही भानु भीही देनु भीही तो तमारे आज क्या तृतीय बहुवचन में वधारे याद रखवानो थाय अहीं तृतीय बहुवचन करीने पूछे तमने के अधुदत्तेभ्य नाम रूपेभ्य तृतीय बहुवचनस्य रूपम चित्वा लिखत तो तृतीय बहुवचन में तमे भीही प्रत्यय वालो लई शको छो। पण हा 32मो प्रश्न जे छे એના માટે સ્પેશિયલ યાદ રાખી લો તો સ્પેશિયલ કહેવું કે જનના રૂપો અને જનના રૂપોમાં જનૈહી ફલના રૂપોમાં ફલૈહી તો તૃતીયા બહુવચનમાં જનૈહી ફલૈહી અકારાંતમાં છે જ્યારે બાકીના બધામાં ભીહી પ્રત્યય છે તૃતીયા બહુવચનમાં। એટલે મિત્રો કોમન જ થાય છે ખાલી જનના રૂપને અલગ રાખવાનું થશે એ માટે તૃતીયા બહુવચન માટે બાકી બધા જ રૂપોમાં ભીહી પ્રત્યય લાગે છે બધા નામના રૂપોમાં તો એ પ્રમાણે તમારે આ ચોક્કસ કરી લેવાનું છે કે તૃતીયા બહુવચન એટલે ભીહી જન સિવાય તૃતીયા બહુવચન એટલે ભીહી બસ આ રીતે જ યાદ રાખો કે બાલા ભીહી ભૂમિ ભીહી આ રીતે તો બસ તૃતીયા બહુવચનનો પ્રત્યય કંઈ વધારે તૈયાર કરવાનો હવે રહેતો નથી। તો તૃતીયા બહુવચન પૂછાય તો આપણે આ રીતે તૈયારી હોવી જોઈએ। મિત્રો એના પછી ચતુર્થી પંચમી બહુવચન પણ કોમન છે તૃતીયા એકલી જ નહીં હવે તૃતીયા તો જો થઈ ગઈ। ચતુર્થી પંચમી બહુવચન બધામાં સેમ તૈયાર જ નથી કરવાની તમે જુઓ ચતુર્થી પંચમી બહુવચનમાં શું છે જનના રૂપોમાં જુઓ જનેભ્યઃ જનેભ્યઃ જનના રૂપોમાં ચતુર્થી બહુવચન પંચમી બહુવચન બંનેમાં શું છે જનેભ્યઃ જનેભ્યઃ બાલાના રૂપોમાં જુઓ બંનેમાં બાલાભ્યઃ બાલાભ્યઃ જુઓ મિત્રો આ ભૂમિના રૂપોમાં પણ જુઓ ભૂમિભ્યઃ ભૂમિભ્યઃ ચતુર્થી પંચમી બહુવચન નદીના રૂપોમાં પણ જુઓ નદીભ્યઃ નદીભ્યઃ એ જ રીતે મુનિના રૂપોમાં મુનિભ્યઃ મુનિભ્યઃ ભાનુના રૂપોમાં પણ ભાનુભ્યઃ ભાનુભ્યઃ ધેનુમાં પણ ધેનુભ્યઃ ધેનુભ્યઃ તો મિત્રો ચતુર્થી પંચમી બહુવચનમાં તમે જુઓ કે બધા જ નામમાં સેમ થાય છે તો કયો યાદ રાખવાનું રહે છે ચતુર્થી પંચમી ગમે ત્યારે પૂછાય ભ્યહ જુઓ એટલે તમને ખબર પડી જાય ચતુર્થી કે પંચમી બહુવચન પૂછ્યું હોય કોઈ પણ પ્રશ્નમાં 32મામાં કે 33મામાં પણ કહેવાનો અલગ કે 32મામાં તો જનના રૂપોમાં જનેભ્ય છે અને 33મા પ્રશ્નમાં કોઈ પણ બીજું નામ પૂછાય તો ઉભીભ્ય તો આ રીતે ચતુર્થી પંચમીમાં પણ ભૂલ થશે નહીં મિત્રો તો બાલાભ્ય બાલાભ્ય ભૂમિભ્ય ભૂમિભ્ય જનેભ્ય જનેભ્ય મુનિભ્ય મુનિભ્ય બસ આ છે બધું એટલે આ રીતે તમારે યાદ રાખવાનું થશે ચતુર્થી પંચમી બહુવચન માટે સે। હવે મિત્રો ષષ્ઠી સપ્તમી વિભક્તિ ષષ્ઠી અને સપ્તમી વિભક્તિમાં તમે જુઓ કે ષષ્ઠી સપ્તમી દ્વિવચન જોવાનું છે
ષષ્ઠી સપ્તમી દ્વિવચન હું બોલું છું એ બરાબર ધ્યાનમાં લેજો. ષષ્ઠી સપ્તમી દ્વિવચન, તો દ્વિવચનમાં જોઈ લો. આ બે જો, ષષ્ઠી સપ્તમી દ્વિવચન, દ્વિવચન ઉપરથી જોઈ લો. હવે અહીંયા તો બાલયોહો બાલયોહો જનના રૂપો આપણે આગળ જોઈ ગયા, એમાં જનયોહો જનયોહો અહીંયા શું છે, જનયોહો જનયોહો અહીંયા શું છે, અહીંયા હાલ બાલાના રૂપોમાં બાલયોહો બાલયોહો સેમ થયા બંનેમાં. અહીંયા પણ જો ભૂમ્યોહો ભૂમ્યોહો, યોહો યોહો, નદ્યોહો નદ્યોહો, તમે જો યોહો. એ જ પ્રમાણે મુન્યોહો મુનિના રૂપોમાં મુન્યોહો, ભાનુના રૂપોમાં ભાનવો હો, એમાં વ થઈ જાય છે, ભાનુના રૂપોમાં ભાનવો હો, અને નદીના રૂપોમાં નદ્યોહો. તો તમે જોઈ શકો છો મિત્રો કે ષષ્ઠી સપ્તમી દ્વિવચન, ધ્યાન રાખજો હું બોલું છું ધ્યાનમાં લેવાનું છે. તમે કહેતા હો તો પછી આપણે આ કાઢીને એ લખી દઈએ કે કઈ વિભક્તિ સેમ થાય છે, એ પછી હું લખું. પણ અત્યારે સમજી લો તમે કે ષષ્ઠી સપ્તમી દ્વિવચન, અને એમાં તમે જોયું કે જનયોહો જનયોહો, બાલયોહો બાલયોહો, ભૂમ્યોહો ભૂમ્યોહો, નદ્યોહો નદ્યોહો, મુન્યોહો મુન્યોહો. તો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો કે એ પણ સેમ થાય છે. એટલે એકવાર થોડી ચોક્કસ માહિતી આપણને હોય તો આ વિભક્તિ ઓળખવામાં બિલકુલ ભૂલ પડે એવી નથી. હવે તમે જુઓ એના પછી, હવે ષષ્ઠી બહુવચન મિત્રો બધામાં છે. જેમ આપણે દ્વિતીય એક વચન જોઈ ને, દ્વિતીય એક વચન, પછી આ બે જોયા, આ ત્રણ વિભક્તિ, તૃતીય ચતુર્થી પંચમી, એકદમ સેમ, કોઈ ફેરફાર નહીં. તો એ જ રીતે ષષ્ઠી બહુવચન, તો ષષ્ઠી બહુવચનમાં જુઓ તમે કે જનાનામ બાલાનામ, અહીંયા જુઓ, આ જુઓ બાલાનામ, અહીંયા જુઓ ભૂમિનામ મુનિનામ ભાનુનામ નદીનામ ધેનુનામ, બધા પાછળ નામ લાગે ષષ્ઠી બહુવચનમાં. કોઈ પણ નામ હોય એની પાછળ નામ, ફલાનામ, બધાની પાછળ નામ લાગે એટલે ષષ્ઠી બહુવચન શોધવામાં એકદમ સરળ થઈ જાય. દ્વિતીય જેમ સરળ થાય એ રીતે ષષ્ઠી પણ સરળ થઈ જાય છે. આમ તો મેં તમને જે કોમન બતાવ એક પછી એક બતાવું છું, બધી આ જે બતાવું છું તૈયાર જ ગણી લો, એકવાર ચોક્કસ કરી લેજો, પછી આ વિભક્તિઓ તૈયાર કરવાની રહેશે નહીં મિત્રો, આપોઆપ તૈયાર થઈ જશે, કારણ કે બધામાં સેમ થતું હોય છે એ બતાવું છું. હવે ષષ્ઠી બહુવચનની ખબર પડી જાય કે બધામાં નામ પ્રત્યય લાગેલો હોય, એટલે કે આમ કે જનાનામ બાલાનામ ભૂમિનામ નદીનામ મુનિનામ ભાનુનામ, તો આ નામ નામ એટલે ષષ્ઠી બહુવચન. એટલે ષષ્ઠી બહુવચન ગમે ત્યારે પૂછાય તો આપણે ભૂલ પડવી જોઈએ નહીં. એના પછી એ જ બિલકુલ એ જ પ્રકારે સપ્તમી બહુવચન, દરેક નામમાં જ એક જ સપ્તમી બહુવચન. મિત્રો અહીંયા જોજો, જનના રૂપો હોય તો જનેશુ, બાલાના રૂપોમાં બાલાશુ, ભૂમિના રૂપોમાં ભૂમિશુ, નદીના રૂપોમાં નદીશુ, મુનિના રૂપોમાં મુનિશુ, ભાનુના રૂપોમાં ભાનુશુ, ધેનુના રૂપોમાં ધેનુશુ. હવે શું શું આમાં જ નહીં, તમે દાખલા કે અસ્મદ યુષ્મદ સર્વનામના જે સાત વિભક્તિના રૂપો હોય એમાંય તમે સપ્તમી બહુવચનમાં જોશો તો અસ્મદ સર્વનામમાં પણ અસ્માશુ, યુષ્મદ સર્વનામમાં પણ યુષ્માશુ, એટલે સુ વિભક્તિ તેશુ સર્વાશુ, કોઈ પણ સર્વનામ કે કોઈ પણ નામ એ બધામાં સુપ્રત્ય એટલે સપ્તમી બહુવચન. મિત્રો સપ્તમી બહુવચન તો બધામાં કોમન થઈ જાય છે સર્વનામ સાથે,
એટલે મિત્રો એ આપણને યાદ રાખવામાં તકલીફ પડે એવી જ નથી, એમાં કોઈ પણ પ્રકારની ભૂલ પડે નહીં. તો મિત્રો જોઈ લીધું આપણે કે બાલા શું, ભૂમિ શું, નદી શું, મુનિ શું, ભાનુ શું, ધેનુ શું, જને શું, હવે કયો તૈયાર કરવાનું રે? તો તમે જુઓ કે કેટલી વિભક્તિઓ આપણે એક સરખી થઈ ગઈ, હવે વચ્ચે વચ્ચે ચોક્કસ જોવાનું રહે અને તૈયાર કરવાનું રહે, બાકી તૈયાર કરવાનું રહેતું નથી. મિત્રો હવે તમે જુઓ કે હું એ ચેન્જ કરીને દાખલા તરીકે મુનિના રૂપો લખું, ભાનુના રૂપો લખું, પણ એ રૂપો તમે નવમાના પુસ્તકમાંથી મળી રહેશે, કારણ કે અત્યારે હું ચાર્ટમાં લખી તો શકું છું, પણ હવે એ તમારી સામે છે જ અને જે સમજવાનું તે મેં સમજાવ્યું છે તમને. અને હું તમને હાલ આ કાઢીને બીજું એક લખવા જઈ રહ્યો છું કે જે આ વિભક્તિ મેં કોમન બતાવી તે જો લખી દઈએ અને એના પછી તમને એ ચોક્કસ માહિતી રહેશે, કારણ કે હું બોલ્યો છું ખાલી, અને બોલવાથી કંઈ તમને યાદ રહી જશે એવું જરૂરી નથી, માટે હું બોર્ડ ઉપર લખું અને પછી ધ્યાન રાખજો તમે. તો જુઓ તમે અહીંયા આપણે આ કાઢી નાખું છું, તમારે બરાબર જોવું હોય ચોક્કસથી તો જોઈ શકો છો, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. હા તો મિત્રો હવે આપણે જોઈએ કે આને કાઢી નાખીશું અને કાઢ્યા પછી જે કોમન વિભક્તિ જે મેં તમને બતાવી કે બધામાં સેમ જેવું થાય છે એ લખીએ. આપણે તો જોવા જન્મના રૂપોમાં જન્મ તમે નોંધ કરી લેજો દેખાય એ પ્રમાણે, બાલમ બાલાના રૂપોમાં આપણે એક પછી એક બધા જોયા જ છે, પછી ભૂમિ પછી આપણે જે જોયું હતું એ પ્રમાણે નદીમ મુનિમ ભાનુ દેનુ. હવે તમે જો અમે એ દ્વિતીય એક વચન આપણે લખ્યું તો બધું જુઓ સેફ થઈ ગયું. હવે એ પ્રમાણે હું બીજી તમને બતાવી તૃતીય ચતુર્થી પંચમી દ્વિવચન, તૃતીય ચતુર્થી પંચમી દ્વિવચન અહીંયા જોવા અહીંયા લખું છું દ્વિવચન, એ ધ્યાનમાં લેવાનું છે તમારે. અને આ ત્રણે ત્રણમાં એક જ પ્રકારનો થાય એટલે ત્રણ લખવાની જરૂર નથી, લાઈનમાં આપણે એક જ દર્શાવીશું એ જ આવશે બધામાં. તો જનેભ્યઃ બાલાભ્યઃ એ કયો આવશે? જનાભ્યા બાલાભ્યા જનાભ્યા બાલાભ્યા ભૂમિભ્યા મુનિભ્યા તૃતીય દ્વિવચન, ચતુર્થી દ્વિવચન અને પંચમી દ્વિવચન, એટલે કે તૃતીય ચતુર્થી પંચમી દ્વિવચનમાં બધા જોવા જનના રૂપો જોયા, બાલાના જોવા, ભૂમિના જોવા, મુનિના જોવા, નદી ભાનુ દેનુ
કોઈ પણ રૂપ જુઓ તો તમને જુઓ કે ભ્યામ ભ્યામ આપણને દેખાશે. તો આ કોમન છે મિત્રો, આ સીધું તૈયાર થઈ ગયું. હવે એના પછી આપણે જોઈએ કે તૃતીય બહુવચન. તૃતીય બહુવચનમાં જુઓ તમે, અહીંયા જુઓ, આગળ વધ્યો આ રીતે. હવે આપણે તૃતીય બહુવચન જોવા જઈ રહ્યા છીએ. ફરીથી લખો અહીંયા તૃતીય બહુવચન. હવે તૃતીય બહુવચન માં શું છે જો કે ખાલી અકારાંતમાં જે જન્મ રૂપ આપણે લઈએ છીએ એ એટલું જુદું પડે છે. તો અહીંયા જો જનૈહી, તૃતીય બહુવચન જોજો જન્મ રૂપમાં જનૈહી. હવે આપણે જોઈએ આગળ તો બાલાના રૂપમાં કેવો આવે છે, બાલા ભીહી. આટલું જ બદલાય આવે, હવે બધા એક થઈ જશે. જો ભૂમિ ભીહી, મુનિ ભીહી, નદી ભીહી, પછી ભાનુ ભીહી અને ધીનુ ભીહી. બાકી બધા ભીહી 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 ભીહી, તો બધા જ ભીહી વાળા તૃતીય બહુવચન થશે કોઈ પણ નામ. એટલે આ બંનેમાં તૃતીય બહુવચન પૂછાય, 32મો પ્રશ્ન કે 33મો પ્રશ્ન, તો 33મા પ્રશ્નમાં તમારે ભીહી યાદ રાખવું પડે. જ્યારે 32મા પ્રશ્ન માટે તમારે જનના રૂપોમાં કે ફલના રૂપો પ્રમાણે ફલૈહી અથવા જનૈહી યાદ રાખવું પડે. તો 32મા પ્રશ્ન માટે જવાબ આવો હોઈ શકે, જ્યારે 33મા પ્રશ્ન માટે આવા પ્રકારનો જવાબ એક જ હોઈ શકે, ભીહી પ્રત્યયવાળો તૃતીય બહુવચન પૂછાય ત્યારે. હવે એના પછી તમે જોવા મિત્રો કે ચતુર્થી પંચમી બહુવચન, ચતુર્થી પંચમી બહુવચન. તો અહીંયા જોવા તમે, આ થઈ ગયું. હવે ચતુર્થી પંચમી બરાબર જોજો મિત્રો, બહુવચન બહુવચન. હવે ચતુર્થી પંચમી બહુવચનમાં તો આપણે જોઈશું કે બંનેમાં ત્યાં કે જનના રૂપોમાં ચતુર્થી બહુવચન જનેભ્ય અને પંચમી બહુવચન પણ જનેભ્ય. એ જ રીતે બાલાના રૂપોમાં આપણે જોયું કે બાલાભ્ય, બંનેમાં બાલાભ્ય. પછી પેલામાં જોવા તમે ભૂમિભ્ય, મુનિભ્ય, ભાનુભ્ય, તો બધા એક પ્રકાર જ થાય છે. જો તમે તો જનના રૂપોમાં જનેભ્ય, બાલાભ્ય, ભૂમિભ્ય, મુનિભ્ય, નદીભ્ય, ભાનુભ્ય, ધેનુભ્ય. મિત્રો આ જોયું આપણે, તમે જુઓ કે આ બધામાં સેમ. તો પછી આપણે તૈયાર શું કરવાનું જ રહે છે, કોઈ પણ નામ હોય તો બંને માટે તો સેમ થઈ ગયું. 32 અને 33 બંને પ્રશ્ન માટે આ સેમ થઈ ગયું. તો જનેભ્ય, જનેભ્ય, બાલાભ્ય, ભૂમિભ્ય, મુનિભ્ય, તો આ પ્રમાણે બધું ભ્યહ ભ્યહ ભ્યહ. તો એ થશે ચતુર્થી પંચમી બહુવચન. ચતુર્થી પંચમી બહુવચન એટલે સેમ થઈ જાય છે. હવે આપણે જોઈએ કે ષષ્ઠી બહુવચનમાં મેં તમને કહ્યું, મેં તો નીચે નહીં લખતો, કદાચ નીચેનું કપાય તો હું ઉપર લખું છું. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આપણે લખીશું હવે ષષ્ઠી બહુવચન.
ષષ્ઠી બહુવચનમાં આપણે હાલત ચર્ચા કરી તો મિત્રો જો કેવું થશે ષષ્ઠી બહુવચનમાં તો જનના રૂપો પ્રમાણે જોઈએ તો જનાનામ બાલાનામ બાલાના રૂપો પછી આપણે જોઈએ ભૂમિનામ મુનિના રૂપોમાં મુનિનામ ભાનુના રૂપોમાં ભાનુનામ કોઈ પણ નામ ની વિભક્તિ એટલે કે ષષ્ઠી બહુવચન પૂછાયું હોય ત્યારે એની પાછળ નામ જ લાગેલું હોય તો એને આપણે સમજી લઈશું કે એ ષષ્ઠી બહુવચન. હવે મિત્રો એ જ પ્રમાણે સપ્તમી બહુવચન જોઈએ. સપ્તમી બહુવચન અને સપ્તમી બહુવચનમાં મેં તમને હાલ વાત કરી કે એ તો સર્વનામ સુધી છે, બધા જ સર્વનામ જે છે એ સર્વનામમાં પણ એક જ પ્રત્યય છે આનો, તો સપ્તમી બહુવચનનો તો કે શું પ્રત્યય? કે દાખલા તરીકે જનના રૂપોમાં જોઈશું કે જનેશુ એ રીતે બાલાના રૂપો જો હાલત જોયા હતા આપણે બાલાસુ ભૂમિશુ મુનિશુ ભાનુશુ ભાનુસુ નદીસુ ધેનુસુ તો તમે જોઈ શકો છો આમાં નદીના રૂપો કે ના લખ્યા હોય લખ્યા બધું એક જ થશે, ત્યાં રાખજો કોઈ એક નામ રહી ગયું હોય તો આ પ્રકાર જ થશે. હવે આ શું દાખલા તરીકે નદીસુ પણ લખ્યું તો હવે સર્વનામ હોય તો પણ આવું છે અસ્માસુ યુષ્માસુ તેશુ સર્વાસુ તો આ પ્રમાણે સપ્તમી બહુવચન પણ કોમન થઈ જાય છે. તો મિત્ર બધા મનથી એવું વિચારે છે કે આટલા બધા લાઇનમાં રૂપો નામના બતાવ્યા હોય અને એક આખા કોઠા આપણે જ્યારે જોઈએ ત્યારે આપણી સાયકોલોજી બદલાય કે નહીં આટલું બધું તો હું ક્યાંથી તૈયાર કરીશ, આવા રૂપો ક્યાંથી ગોખીશ, ગોખવાની જરૂર નથી મિત્રો. આ રીતે આપણે પોતાની બુદ્ધિમત્તાથી તૈયાર રાખીશું અને અમુક જ જે જુદા પડતા હોય એનો થોડો ખ્યાલ વધારે રાખીશું અને આ તો યાદ રહી જશે બધાને. તો આ પ્રમાણે થાય અને હજી પણ એક હું લખું કે ષષ્ઠી સપ્તમી દ્વિવચન એમાં ખાસ ફેરફાર જોવા મળતો નથી મિત્રો, તો એ પણ જોઈ લઈએ કારણ કે એ તમારે તૈયાર થઈ જાય. તો જો અહીંયો હવે આ દ્વિતીય પહેલાં લખેલું છે, ધ્યાન રાખજો અહીંથી આપણે આગળ વધ્યા શરૂઆત કરી તો અહીંયા જો દ્વિતીય પછી આ જે કોમન આવીએ તૃતીય ચતુર્થી પંચમી પછી તૃતીય પછી ચતુર્થી પંચમી પછી ષષ્ઠી પછી સપ્તમી અને હવે હું કાઢીને પાછો લખવા જઈ રહ્યો છું કે ષષ્ઠી સપ્તમી દ્વિવચન. તો મિત્રો હું તમે આ જોઈ લો પછી હું લખો, એ એટલું બાકી રહે છે એટલું લખી દઈએ આપણે. સ્ક્રીનશોટ તમે પાડી લેજો એટલે એ શોટ પાડ્યા પછી તમે લખી શકો, એટલે હું હાલ દૂર જઉં છું થોડા સેકન્ડો માટે. હા તો મિત્રો આ ચાલુ જ છે આપણે. હવે મેં તમને કહ્યું કે ષષ્ઠી સપ્તમી દ્વિવચનમાં શું છે તો એ જોઈ લઈએ છેલ્લે. તો જુઓ ચલો ષષ્ઠી સપ્તમી તો આપણે લખેલી છે, હવે અહીંયા હું લખી દઉં દ્વિવચન. ષષ્ઠી સપ્તમી દ્વિવચન તો એમાં જુઓ તમે કે જનના રૂપોમાં જનયોહો બંનેમાં ષષ્ઠી દ્વિવચન સપ્તમી દ્વિવચન બંનેમાં શું છે જનયોહો. એ જ રીતે આપણે બાલાના રૂપો જોયા
तो એમાં બાલ યોગો એના પછી તમે ભૂમિના રૂપો જોયા તો ભૂમ્યો હો એના પછી મિત્રો તમે મુનિના રૂપો જોયા તો મુન્યો હો હવે તમે જોતા જાઓ છો કે જનયો હો બાલયો હો ભૂમ્યો હો મુન્યો હો હવે ભાનુના રૂપોમાં બદલાય છે કે ભાનુ હો થાય છે ડિફરન્ટ એટલો છે કે ભાનુ હો ભાન્યો હો નહીં દાદુ પણ ભાનવો હો બધામાં ય થયો તમે જો કે જનયો હો બાલયો હો ભૂમ્યો હો મુન્યો હો પણ હવે જે થાય છે ભાનવો હો અને પણ નદીમાં તો નત્યો હો નત્યો હો હવે મિત્રો થઈ ગયું કે જો ખાલી ભાનવો હો થોડું અલગ પડે છે બાકી યો હો યો હો યો હો તમે જોઈ શકો છો તો ષષ્ઠી સપ્તમી દ્વિવચનમાં પણ ભૂલ પડે એવું નથી તો હવે મિત્રો રહી જાય છે શું આ તો ઘણું બધું આવી ગયું એટલે મિત્રો આ સિસ્ટમ છે તૈયાર રાખવાની અને એના પછી ચતુર્થી વિભક્તિની આપણે એક સિસ્ટમ શીખી લઈએ કે જે ચતુર્થી વિભક્તિ એક વચન માટે બધાના જ આપણને આવડી જાય તો જો આ કેવી રીતે હવે ચતુર્થી એક વચન માટે પણ લખી લઈએ તો કાઢી નાખું છું આ ચતુર્થી એક વચન માટે મિત્રો તમારે જ્યારે તૈયાર કરવાનું થાય તો તમારે બધા જ ભગવાનના નામ તૈયાર રાખવા દાખલા તરીકે આ રીતે આપણે જોઈએ કે ચતુર્થી એક વચન ચતુર્થી એક વચન હવે આપણે નમઃ જોડે પણ એ વિભક્તિ વાપરી શકીએ છીએ નમઃ બે જે હોય જેને નમસ્કાર કરવાના હોય પ્રણામ કરવાના હોય તો આ નમઃ તો આપણે લખી શકીએ અને આની આગળ કોઈ પણ નામ જ્યારે ચતુર્થી એક વચનનું મૂકવાનું થાય ત્યારે આપણે આ નામના રૂપો પ્રમાણે મૂકવાનું થાય ચતુર્થી એક વચનનું રૂપ જ્યારે આપણે મૂકીએ ત્યારે નામના રૂપો પ્રમાણે જુદું જુદું મૂકવાનું થાય તો અહીંયા હું લખું કે શિવનું રૂપ મૂકવાનું થાય તો શિવ અકારાંત છે એટલે જનના રૂપોમાં જો જનના રૂપોને હું એક આપણે જોઈ લઈએ કે જનના રૂપોમાં જનાય ચતુર્થી એક વચનમાં શું છે જનાય તો એ પ્રમાણે શિવ હોય તો શિવાય ઓમ નમઃ શિવાય બોલો છો તમે પણ તમને ખબર નથી કે આપણે કઈ ભક્તિનો પ્રયોગ કરીએ છીએ ઓમ નમઃ શિવાય તો શિવાય એ ચતુર્થી ભક્તિ એક વચન છે નમઃ જોડે હવે જો શિવની જગ્યાએ રામનું યોગ્ય રૂપ મૂકવું હોય તો આમાં નામાં તો જો આ જવાબ કેવા થાય રામાય વાસુદેવનું મૂકવું હોય તો વાસુદેવાય ગણેશનું મૂકવું હોય તો ગણેશાય જો અકારાંત મેં લઈ લીધા બધા રામાય નમઃ વાસુદેવાય નમઃ ગણેશાય નમઃ હવે આ તો અકારાંત હતા હવે બીજા ભગવાનના નામ લઈએ આપણે કે જો એમને એમ નમઃ પ્રત્યય તો ગણપતિ લઈએ એ કારણ મુનિના રૂપો પ્રમાણે તો જો ગણપતિમાં શું થાય મુનયે તો ગણપતયે ગણપતયે નમઃ ગણપતયે નમઃ મુનિના રૂપો હોય તો મુનયે નમઃ મુનયે નમઃ એ જ રીતે અગ્નિ હોય તો અગ્નિ હોય તો અગ્નયે નમઃ શું થાય અગ્ને સ્વાહા અગ્ને સ્વાહા એ જ રીતે મુનયે ગણપતયે પછી બીજા એવા કોઈ નામ લેવો તો હરિ હરયે નમઃ હરે નમઃ તો તમે જુઓ એ ચતુર્થી ભક્તિ આ બધી ચતુર્થી ભક્તિ છે ચતુર્થી એક વચન ચતુર્થી એક વચન આ કારણ છે જનના રૂપો પ્રમાણે જનાય શિવાય અને આ છે તમે કહો અગ્નયે સ્વાહા અગ્નયે નમઃ ગણપતયે નમઃ તો આ પણ ચતુર્થી એક વચન છે મુનિના રૂપો પ્રમાણે કારણ કે આ બધા ઇકારાંત કહેવાય આ મુનિ ઉપરથી મુનયે
अग्नि ई अग्नि ऊपरथी अग्नये हरि हरि ऊपरथी हरये चतुर्थी एक वचन मुनिना रूपो प्रमाणे। हवे तमे जो के गुरुनु रूप तमे मूको तो तमे आओ करो छो गुरुवे नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तमे जो श्लोक बोलो छो ने तो गुरुवे नमः गुरुवे तो भानुमां शुं थाय भानवे भानुना रूपमां थाय भानवे चतुर्थी एक वचन तो ए प्रमाणे गुरुना रूपोनो चतुर्थी एक वचन गुरवे। साधु होय तो साधवे गुरवे साधवे वायु होय तो वायवे तो तमे जोई शको कि आवा गुरवे नमः। पछी तमे जो कि भूमि ना रूपो प्रमाणे तो सरस्वती तो सरस्वत्यै नमः सरस्वत्यै नमः तो भूमि ना रूपो मा चतुर्थी एक वचन मा भूम्यै 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 तो सरस्वत्यै नमः सरस्वत्यै नमः भूम्यै नमः भूमिना रूपो प्रमाण। तो मित्रों आ तमे जुओ कि भगवान ना नामो साथे चतुर्थ विभक्ति जो संकळायेली छे कारण के नमः अव्यय नमस्कार करवाना अने जेने नमस्कार करवाना होय एनी चतुर्थी मुकवामां आवे माटे आपणे भगवान ना नाम एमां लीधा એટલે ભગવાનના નામ ઉપરથી તમે કોઈ પણ નામની ચતુર્થી યાદ રાખી શકો। એટલે આ રીતે મેં તમા લખ્યા હજી પણ તમે જો કે શારદા આકારાંત નહીં લીધું આપણે નમઃ તો શારદા શારદાયૈ નમઃ આકારાંતમાં બાલાયૈ શારદાયૈ। કાલે પરંતુ આપણે આગળના ભાગમાં જે જોયું હતું પેલું આખું વાક્ય વિભક્તિનું એમાં જોયું તો પૂજાયય પૂજા ઉપરથી પૂજાયય એ રીતે બાલા ઉપરથી બાલાયય તો શારદા આકારાંત શારદાયય તો શારદાયય નમઃ શારદાયય નમઃ આકારાંત બાલાયય। તો મિત્રો આ થઈ ચતુર્થી વિભક્તિ યાદ રાખવા માટેની એક સિસ્ટમ કે ભગવાનના નામ યાદ રાખીને ચતુર્થી એક વચન યાદ રાખી શકીએ છીએ। ચતુર્થી બહુવચનમાં તો તમે જોઈ જુઓ કોમન આવી ગયું જનેભ્યઃ એ બધું બાલેભ્યઃ જનેભ્યઃ ભૂમિભ્યઃ એ બધું ચતુર્થી બહુવચનમાં આવી ગયું અને ચતુર્થી દ્વિવચનમાં પેલું ભ્યામ ભ્યામ વાળું આવી ગયું તો આ બધી વિભક્તિઓ જો આખી થતી જાય છે એકદમ સરળ બની ગયું। તો મિત્રો આ પ્રમાણે જેટલી વિભક્તિ સરળથી તૈયાર થાય અને જે હું જાણતો હતો એ પ્રમાણે તમારે આગળ મેં રજૂઆત કરી અને હવે આપણે આજે જોઈએ આગળનો પ્રશ્ન એ પહેલાં 32 અને 33 માટે જો તમે જુઓ હવે 32માં પ્રશ્નનો મેં જ્યારે આ શરૂઆત કરી એ પહેલાં જ તમને પ્રશ્ન કરેલો અને એ આપણે જોયું કે લોકાત લોકસ્ય લોકેભ્ય હોય હવે હું તમને 33મો પ્રશ્ન હોય તો એનો ક્વેશ્ચન આપણે બનાવીએ પહેલો આના આધારે અને પછી એના પણ જોઈએ। તો અહીંયા જો કે જો દત્તેભ્યઃ નામ રૂપેભ્યઃ પંચમી વિભક્તેઃ એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખતું હવે અહીંયા જુઓ તમે કે મેં ઓપ્શન એના જ લખ્યા છે 33મો પ્રશ્ન કરીને 33માના વિકલ્પો જે બતાવ્યા છે અહીંયા ગંગાયાહ ગંગાસુ ગંગાનામ ગંગાયાહ ગંગાસુ ગંગાનામ। હવે મિત્રો અહીંયા આપણે લખી શકીએ કે અધો દત્તેભ્યઃ નામ રૂપેભ્યઃ ષષ્ઠી વિભક્તેઃ ધ્યાન રાખજો અહીંયા બધું છું 33મો પ્રશ્ન કરીને અહીંયા આપણે લખીશું પંચમીની જગ્યાએ ષષ્ઠી વિભક્તેઃ બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખતું
હવે ષષ્ઠી વિભક્તિ બહુવચન પૂછે તો હમણાં જ કહ્યું કે ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં કોઈ પણ નામમાં નામ પાછળ આવેલું હોય તો આપણે શોધી શકીએ. તો આમાં જોઈએ કે ગંગાયા, ગંગાસુ, ગંગાધામ, તો આ ત્રણ વિકલ્પો, તો એમાંથી આપણે ગંગા નામ નામવાળું આપણને યાદ આવી જાય કે ષષ્ઠી બહુવચન એટલે નામવાળું, તો નામવાળું આપણે શોધી શકીએ વિકલ્પમાંથી. હવે મિત્રો તમે જુઓ કે જો હું સૂચના બદલું કે અધોદત્તેભ્યઃ નામભ્યઃ સપ્તમી વિભક્તે હે બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત, સપ્તમી વિભક્તે બહુવચનસ્ય, સપ્તમી બહુવચન, અને સપ્તમી બહુવચનમાં તો મેં તમારી આગળ ચર્ચા કરી કે સર્વનામ છેક જોઈએ ત્યાં સુધી સુપ્રત્યય છે સર્વનામમાં પણ, તો આમાંથી આપણે સુપ્રત્યય વાળો શોધી શકીએ સપ્તમી બહુવચનમાં. તો ગંગાયા, ગંગાસુ, ગંગાનામ, તો ગંગાસુ, તો સુપ્રત્યય વાળો સપ્તમી બહુવચન. તો આ રીતે 33માં પ્રશ્નમાં કોઈ પણ વિભક્તિ પૂછાય તો આપણે જે ચર્ચા કરી, જે રૂપો જોયા, એ પ્રમાણે આપણે એનો જવાબ લખી શકીએ. મિત્રો એકદમ સરળ છે, કોઈ ભૂલ પડે એવું નથી. અને હવે પછીનો જે પ્રશ્ન આવશે 34મો પ્રશ્ન, એ ઉપપદ વિભક્તિનો પ્રયોગ, અને ઉપપદ વિભક્તિનો પ્રયોગ કરીને ખાલી જગ્યા જ્યારે ભરવાની થાય, ઉપપદ એટલે નજીકનું પદ, તો એ 34મા પ્રશ્નની ચર્ચા આપણે આગળના સમયે જોઈશું. મિત્રો તો માફ કરજો, બાય.